ભાઈ બહુ સરસ જવાબ આપ્યો. ભાઈ જ્યારથી સામાયિક શરૂ કર્યા છે દિવસથી એક પણ દિવસ સામાયિકમાં ગેપ નથી લીધો. તાવ આવ્યો તો પણ સામાયિક કર્યું છે, ગમે તેવી મુશ્કેલી આવી એની વચ્ચે સામાયિક કર્યું છે. આજે મને કોઈ એવી તકલીફ નથી, બહુ બહુ એકાદ બે જોકા આવશે ખાઈ લઈશ, પણ એક વાર જો થાકના નામે સામાયિક આજે નહીં કરું ને તો પછી મને મહિનામાં 20 દિવસ આવા બહાના મળવાના છે, અને મારું સામાયિક આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો. પરસો પરસો ક્યાં કરે, તુજે જીના હે પરસો. તમે એ રીતે ધરમ લંબાવો છો ને? અરે ભાઈ અત્યારે ધરમ કરવાની ઉંમર થોડી છે, ભવિષ્યમાં કરશું. મત જેને જુવાનીમાં ધરમ કરવાની ઈચ્છા નથી થતી ને એને ઘડપણમાં પણ ઈચ્છા નથી થવાની. જુવાનીમાં જો ગોવિંદાને જોયો છે એને ગઈડે ઘડપણ ગોવિંદ યાદ ના આવે, ઓલો ગોવિંદો જ યાદ આપવા દેશે. સખત કરો. નંબર એક સતત, નંબર બે સખત. ગમે તેવી જો એની સામે સંસારને પાપના ક્ષેત્રમાં પણ બ્રેક પાડવાની વાત કરી દઉં, ગમે તેવું માથું દુખતું હોય પણ પાન મસાલા હવે છોડી દીધા ને, છોડી દીધા, માથું દુખતું હોય તો ભીત સાથે પછાડીશ, પણ હવે નહીં ખાવ એટલે નહીં ખાવ. જો ના ખાવ ને તો તમે પાપનો ત્યાગ કેવો કર્યો કહેવાય? સખત. સતત કરો પણ પહેલા સખત કરો. સખત કરશો તો સતત છૂટી જશે. નંબર એક સતત, નંબર બે સખત, અને નંબર ત્રણ જે પણ ધર્મ કરો કેવો કરો? સરસ કરો. સરસ એટલે જલ્દી, સરસ એટલે 24 ભગવાન છે દેરાસરની અંદર, બધે આમ ટીલા ટપકા કરીને ભગવાનને થોકી આવો, એના કરતા એક ભગવાનને કરો, એટલું સરસ કરો, એટલી સરસ રીતે કરો, મારા જેવો ઊભો હોય ને તો સ્તુતિ ગાવાનું બંધ થાય, તમારી પૂજા જોવાનું બંધ થાય. કરી તમે સ્પર્શ કરો ત્યારે તમને પરમાત્મા જીવંત લાગવા જોઈએ. લાગે છે ભગવાન જીવંત? તમને પ્રતિમા લાગે છે, મૂર્તિ લાગે છે, પથ્થર લાગે છે કે સાક્ષાત પરમાત્મા લાગે છે? નાસ્તિકને પથ્થર દેખાય, આસ્તિકને પ્રતિમા દેખાય, અને ધાર્મિકને શું દેખાય? પરમાત્મા. નાના બાળકને બાથરૂમમાં નવડાવવા લઈ જાય, જરા કેવી રીતે નવડાવે કેજો. એમાંય જ્યારે ધૂળમાં આડોટીને આવ્યો હોય ત્યારે એને જરાક સાબુ ઘસવો પડે તો કેવી રીતે? આમ આમ કરે, આમ ખૂણા ખૂણા હાથે, જ્યાં ખૂણે ખૂણે હોય તો પણ ઓલો રાડ પાડે તો પણ પ્રેમથી સમજાવી સમજાવી, ખૂણે ખાચરે, એકદમ હળવા હાથે, મૃદુ હાથે. અને ભગવાનને વાળાકૂચી કેવી રીતના ઘસાય? પૂજારી વાળાકૂચી ઘસતો હોય તો અમારા દાદા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજનો પિત્તો થાય. એ દેરાસરમાં ઉભા હોય, સ્તુતિ ગવાતી હોય, જો પૂજારી એમની નજરે ચડ્યો વાળાકૂચી લઈને ખલાસ, એ પૂજારીનો આવી પડે. એ પૂજારી ઉપર દ્વેષ નથી, પરમાત્મા ઉપર પ્રેમ છે. મારા પ્રભુને કોઈ વાળાકૂચી ઘસે એટલે જાણે મારી ચામડી ચીરાઈ રહી છે, આવી ફિલિંગ્સ આવે તો સમજો તમને સાક્ષાત પરમાત્મા દેખાશે. સરસ કરો. એક ધર્મ કરો, સરસ કરો. એક માળા ગણો તો એવી રીતે ગણો કે એ વખતે તમને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે. અડધી માળા થાય ને ઘરવાળા આવે, ઓલા ફલાણા ભાઈનો મોબાઈલ છે, શું જવાબ આપો? શું પણ તમે તમારી ઘરવાળીને કીધું નથી કે હું જ્યારે માળા ગણતો હોઉં ત્યારે નરેન્દ્ર મોદીનો પણ આવે તો કહી દેવાનું, અત્યારે નહીં મળે, અત્યારે નહીં મળે. કીધું કીધું તમે પોતે આમ બાઘાની જેમ બાખોડિયા મારતા હો, હું તમે ઘરવાળાને કહેવાનું? કયો પ્રિન્સિપલ છે તમારા ધર્મના ક્ષેત્રમાં? નથી પૂજાના ઠેકાણા, નથી સામાયિકના ઠેકાણા, નથી માળાના ઠેકાણા, કઈ રીતે ધર્મના સંસ્કાર પડે? મુંબઈમાં અમે મુલુન ગયા, છોકરો પરમાત્માની પૂજા કરતો. વિન્ટરના ડેઝ, ડિસેમ્બર, નાતાલ, છોકરાને વેકેશન, રોજ તો એક ટીલો કરીને જવાનું હોય સ્કૂલે, અને 8 દિવસ 10 દિવસ જે વેકેશન મળ્યું એમાં સરસ પૂજા કરી. અમે દર્શન કરીને બહાર આવતા હતા, બહાર એક ટેબલ ઉપર એ પરમાત્માને લઈને બેઠો હતો, એની આંગી જોવાનું મન થઈ જાય, ઊભા રહી ગયા.